નમસ્કાર દર્શક મિત્રો, હું પ્રીતિ સનાન સે સિટી ન્યૂઝ માં આપસોનું સ્વાગત કરું છું. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. વલસાડના તિથલ રોડ પર ટ્રાન્સફોર્મરમાં આગ લાગતા દોડધામ. વલસાડમાં નવેરા નજીક બની અકસ્માતની ઘટના. ગુજરાત મકાન અને અન્ય બાંધકામ કચેરી ખાતે શ્રમિકો ઓળખ કાર્ડ રિન્યુઅલ કરવા માટે ભારે ભીડ. દીવમાં રાષ્ટ્રપતિશ્રીના આગમનની તૈયારીઓ પૂર્ણ. હવે સમાચાર વિગતવાર જોઈએ. વલસાડના તિથલ રોડ પર જીઈબીના ટ્રાન્સફોર્મરમાં ધડાકાભેર આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. અચાનક બનેલી આ ઘટનાના પગલે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. વલસાડના તિથલ રોડ પર જીબીના ટ્રાન્સફોર્મરમાં ધડાકાભેર આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. અચાનક બનેલી આ ઘટનાના પગલે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. વલસાડ કલેક્ટર બંગલોની સામે તિથલ રોડ પર આવેલા જીબીના ટ્રાન્સફોર્મરમાં અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટના બની હતી. અચાનક લાગેલી આગના પગલે લોકોમાં થોડા સમય માટે ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. અચાનક બનેલી ઘટનાના પગલે લોકો એકત્ર થઈ ગયા હતા અને ઘટના સ્થળે ફાયર વિભાગની ટીમ પણ અને જીબીની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને લાગેલી આગ પર કાબુ મેળવ્યો. ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગથી આજુબાજુના વિસ્તારોમાં લાઇટ ડૂલ થઈ ગઈ હતી અને આસપાસના વિસ્તારમાં થોડા સમય માટે દહેશતનો માહોલ ફેલાયો હતો. વલસાડમાં નવેરા નજીક બની અકસ્માતની ઘટના. મજૂરી કામ અર્થે ગયેલા મજૂરોને ભરીને આવતા ટેમ્પોમાં બની ઘટના. ટેમ્પોમાંથી 30 વધુ લોકો હતા સવાર. વલસાડમાં નવેરા નજીક બની અકસ્માતની ઘટના. મજૂરી અર્થે કામ અર્થે ગયેલા મજૂરોને ભરીને આવતા ટેમ્પોમાં બની ઘટના. ટેમ્પોમાં 30 વધુ લોકો સવાર હતા. ટેમ્પોને ફાળકો ખુલી જતા અંદર બેસેલ મજૂરો નીચે પટકાયા હતા, જેમાં 2 લોકોના થયા હતા ઘટના સ્થળે મોત અને અન્ય 3-4 લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા. ઘાયલોને સારવાર અર્થે વલસાડની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો. ગુજરાત મકાન અને અન્ય બાંધકામ કચેરી ખાતે શ્રમિકો ઓળખ કાર્ડ રિન્યુઅલ કરવા માટે ભારે ભીડ. દીવમાં રાષ્ટ્રપતિશ્રીના આગમનની તૈયારીઓ પૂર્ણ. વિરામ બાદ આપનું સ્વાગત છે. રાજ્યના મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગીના લાભાર્થીઓના ઓળખની કાર્ડ 3 અવધિ પૂર્ણ થતાં મોટી સંખ્યામાં શ્રમિકો ઓળખ કાર્ડ રિન્યુઅલ કરવા માટે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ કચેરી ખાતે પહોંચ્યા હતા. શ્રમયોગી કાર્ડની અવધિ મે મહિના દરમિયાન પૂર્ણ થઈ. અવધિ પૂર્ણ થઈ તે દરમિયાન લોકડાઉન તથા લોકડાઉન બાદ આવેલા અનલોક દરમિયાન અમલમાં આવેલા પ્રતિબંધનાત્મક નિયમોને લઈને રિન્યુઅલની કામગીરી ખોરંભે ચડી હતી, જેને લઈને શ્રમિકોના ઓળખ કાર્ડ રિન્યુઅલ થઈ શક્યા ન હતા. જે લઈને આજરોજ ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની વલસાડ કચેરી ખાતે મોટી સંખ્યામાં શ્રમિકો ઓળખ કાર્ડ રિન્યુઅલ કરવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન કચેરી ખાતે અરજદારો દ્વારા ન જણાવતા જિલ્લા કલેક્ટરના જાહેરનામેનુસારે આમ ભંગ થયો હતો. કચેરીમાં ફરજ પર એક જ માત્ર મહિલા કર્મચારીને અરજદારોને સોશિયલ ડિસ્ટન્સનો નિયમ પાલન કરવાની તાકીદ કરી હોવા છતાં પણ અરજદારો તેમની રજૂઆતની અવગણના કરી હતી.
વાપી નગરપાલિકા વિસ્તારમાં સલવાસ રોડ પર આજે પણ ડિમોલિશનનું કામ હાથ ધરાયું છે। વાપી નગરપાલિકા વિસ્તારમાં સલવાસ રોડ પર આજે પણ ડિમોલિશનનું કાર્ય હાથ ધરાયું હતું, જેમાં રોડના સેન્ટરથી બંને સાઇડ પર 12 મીટર પીડબ્લ્યુના માર્જિન, જેને નગરપાલિકાનું 6 મીટર મળીને બાજુના 18 મીટરમાં આવતો દબાણો પીડબ્લ્યુડી અને નગરપાલિકા દ્વારા દૂર કરવાની કામગીરી ચાલુ કરાઈ છે। સમાચારોમાં સમય છે ફરી એક નાનકડા વિરામનો, વિરામ બાદ આપ જોઈ શકશો। દીવમાં રાષ્ટ્રપતિ શ્રીના આગમનની તૈયારીઓ પૂર્ણ। બાદ આપનું સ્વાગત છે। દીવમાં રાષ્ટ્રપતિ રામનાથજી કોવિંદ 25 ડિસેમ્બરના રોજ આવવાના હોય તેથી તેમના સ્વાગતની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે। રાષ્ટ્રપતિ શ્રીના જગ્યાની મુલાકાત કરવાના છે તે તમામ જગ્યાઓને સજાવવામાં આવ્યા છે। દીવમાં રાષ્ટ્રપતિ શ્રી રામનાથજી કોવિંદ 25 ડિસેમ્બરના રોજ આવવાના હોય તેમના સ્વાગતની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે। રાષ્ટ્રપતિ જે જગ્યાની મુલાકાત કરવાના છે તે તમામ જગ્યાઓને પણ સજાવવામાં આવ્યા છે। રાષ્ટ્રપતિ 25 થી 28 ડિસેમ્બર સુધી દીવ ખાતે રોકાણ કરવાના છે। આ દરમિયાનમાં તેઓ દીવમાં નવા પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કરવાના છે। વલસાડ રૂરલ પોલીસે વ્યાપારીઓને દારૂ લઈ જતા ઝડપી પાડ્યા છે। વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ રાઠોડ તેમજ પોલીસના સ્ટેશનના જવાનોને બાતમી મળી હતી, તેના આધારે વલસાડથી સુરત તરફ સરોન સાઈ દર્શન હોટલ સામે વોચ ગોઠવી રહ્યા હતા તે દરમિયાન અચાનક કારમાં તલાશી લેતા દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો।
વલસાડ રૂરા પોલીસે વ્યાપારીઓને દારૂ લઈ જતા ઝડપી પાડ્યા હતા. વલસાડ રૂરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ રાઠોડ તેમજ પોલીસના સ્ટેશનના જવાનોને બાતમી મળી હતી કે તેના આધારે વલસાડથી સુરત તરફ સરોન સાઈ દર્શન હોટલ પાસે વોચ ગોઠવી રહ્યા હતા. તે દરમિયાન કારમાં તલાશી લેતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસ વધુ તપાસ કરતા મૂળ છોટાઉદેપુરના વેપાર ધંધા સાથે સંકળાયેલા બે વ્યક્તિઓ દમણ ખાતે દારૂ પીવા આવેલ અને જતા 31st નજીક આવવાના કારણે મોજ માણવા માટે દારૂ લઈ જઈ રહ્યા હતા. તે દરમિયાન પોલીસે મેઘારામ અંબાજી મારવાડી તેમજ સલીમ હારૂન મેમનને વિદેશી દારૂનો બોટલ કિંમત રૂપિયા 27,200 મોબાઈલ ગાડી મળી કુલ 44,200નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. મોબાઈલ ગાડી મળી કુલ રૂપિયા 4,42,000ના મુદ્દામાલ જપ્ત કર્યા હતા અને વધુ તપાસ વલસાડ રૂરલ પોલીસ હાથ ધરી છે. કોરોનાના કહેર સામે નવરાત્રી નહીં ઉજવાય તો ખ્રિસ્તી અનુયાયીઓ દ્વારા ઉમરગામ વિસ્તારમાં નાતાલની ઉજવણી માટે પરવાનગી નહીં આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. કોરોનાના કહેર સામે નવરાત્રી નહીં ઉજવાય તો ખ્રિસ્તી અનુયાયીઓ દ્વારા ઉમરગામ વિસ્તારમાં નાતાલની ઉજવણી માટે પરવાનગી નહીં આપવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી છે. વલસાડ જિલ્લાના ઉમરગામ અરજદ મામલતદારને રાષ્ટ્રીય જનજાતિ મંચ દ્વારા ઉમરગામ વિસ્તારમાં નાતાલ પર્વને લઈને ખ્રિસ્તી અનુયાયીઓ દ્વારા કરવામાં આવતા ઉત્સવો પર રોક લગાવવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. નોંધનીય છે કે ઉમરગામ તાલુકાના વિવિધ ગામડાઓમાં નાતાલ પર્વની આમ આડમાં ખ્રિસ્તી અનુયાયીઓ ધર્માંતરણની પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા હોવાનું કહેવાય છે. કોરોના સંક્રમણ વધી શકે તેથી નાતાલ પર્વની ઉજવણી ધર્માંતરણ સાથે ઉજવવામાં આવતો હોવાની રજૂઆત કરાઈ છે. આવેદનપત્ર મામલતદારશ્રીને આપી પ્રવૃત્તિ થાય તો કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે. આજ રોજ અમે ઉમરગામ તાલુકા રાષ્ટ્રીય જનજાતિ મંચ તરફથી ઉમરગામ મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે ઉમરગામ તાલુકામાં ઈસાઈ મિશની દ્વારા ધર્માંતરણ થઈ રહ્યું છે અને એમાં દ્વારા દર રવિવારે પ્રાર્થના સભાઓ થતી હોય છે. આજના મહામારીમાં COVID-19 મહામારીમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારશ્રીના જાહેરનામાનો લોકો ઉલ્લંઘન કરતા હોય છે, જેમાં 60 વર્ષની ઉંમરના મોટા વ્યક્તિઓ અને નાના બાળકોને પણ એ જગ્યા પર ભેગા કરતા હોય છે. અને હવે અમને ગણપતિ અને નવરાત્રોનો તહેવાર હતો એ સમયે સરકારશ્રી તરફથી અમને જાહેર કાર્યક્રમ કરવા માટે ના કહેવામાં આવ્યું અને અમે એમનું પાલન પણ કર્યું છે. તો આવતીકાલે એટલે 25 તારીખે નાતાલના દિવસે જો એ લોકો એવા કાર્યક્રમ કરતા હોય તો એ લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી મારી માંગ છે. સાથે સાથે ઘણા આ તાલુકાની અંદર જે આદિવાસી પ્રજા ધર્માંતરણથી ખ્રિસ્તી ધર્મ અપનાવતા થઈ ગયા છે, ઘરમાંથી દેવી દેવતાના ફોટા કાઢી દીધા છે અને એ ખ્રિસ્તી ધર્મને માનતા હોય તો એમના જાતિના દાખલામાં આદિવાસી તરીકેનો ઉલ્લેખ ન કરતા ખ્રિસ્તી ધર્મનો ઉલ્લેખ કરવામાં આવે એવી મારી માંગ છે. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. વલસાડના તિથલ રોડ પર ટ્રાન્સફોર્મરમાં આગ લાગતા દોડધામ. વલસાડમાં નવેરા નજીક બની અકસ્માતની ઘટના. ગુજરાત મકાન અને અન્ય બાંધકામ કચેરી ખાતે શ્રમિકો ઓળખ કાર્ડ રિન્યુઅલ કરવા માટે ભારે ભીડ. દીવમાં રાષ્ટ્રપતિ શ્રીના આગમનની તૈયારીઓ પૂર્ણ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.